नमस्कार विद्यार्थी मित्रों, शाळा नूतन विद्यापीठ मऊवा जिल्लो भावनगर हूँ पारुल कातरिया। आज वीडियो लेक्चर में आप सबनु हार्दिक स्वागत है। मारो विषय है विज्ञान अने टेक्नोलॉजी धोरण 10। तो विद्यार्थी मित्रों, गया वीडियो लेक्चर में आपणे चर्चाओ करेली हती विज्ञान अने टेक्नोलॉजी चेप्टर नंबर 6 કે જેનું નામ છે જૈવિક ક્રિયાઓ। ગયા વિડિયો લેક્ચરમાં આપણે જૈવિક ક્રિયાઓ તરીકે ચાર મુખ્ય જૈવિક ક્રિયાઓ વિશે માહિતી મેળવેલી કે જેમાંની પોષણ, શ્વસન, પરિવહન અને ઉત્સર્જન વિશે આપણે થોડી ઘણી માહિતીઓ મેળવેલી હતી। હવે પછી આ વિડિયો લેક્ચરમાં આપણે એમાંની એક જૈવિક ક્રિયા કે જેનું નામ છે પોષણ, તેના વિશે થોડી વિસ્તૃત માહિતી આપણે મેળવવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે પોષણ વિશે કંઈક માહિતી મેળવી હતી કે જે કંઈ પણ જીવંત સજીવ છે કે જે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે જૈવિક ક્રિયા તરીકે પોષણની જરૂરિયાત હોય છે। તો આ પોષણ શા માટે જરૂરી છે? તો કે પોષણ દરેક સજીવને ઉર્જા મેળવવા માટે જરૂરી છે। આ જે ઉર્જા છે એ દરેક સજીવને પોતાના શરીરના રક્ષણ માટે જરૂરી છે, સમારકામ માટે જરૂરી છે, વૃદ્ધિ માટે જરૂરી છે વગેરે ક્રિયાઓ માટે જરૂરી છે। તો પ્રથમ જે પોષણ છે કે જેને આપણે ઇંગ્લિશમાં ન્યુટ્રિશન તરીકે ઓળખીએ છીએ, તો આ પોષણ આપણે શા માટે જરૂરી છે તેની વાતો, સજીવો કઈ રીતે પોષણ મેળવે છે તેની વાતો, અને પોષણના આધારે કેટલા પ્રકારની પોષણ પદ્ધતિ છે તેની ચર્ચાઓ આજે આપણે આ લેક્ચરમાં કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ જ કીધું કે કોઈ પણ સજીવને રક્ષણ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે। જેને માટે રક્ષણ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે, ઉપરાંત કાર્ય કરવા માટે પણ ઉર્જા જોઈએ છે। ઉદાહરણ તરીકે કોઈ પણ જગ્યાએ આપણે ચાલીને જતા હોઈએ, સાયકલ સવારી કરતા હોઈએ ત્યારે આપણા શરીરમાંથી મોટા ભાગની ઉર્જા ત્યારે આપણે વાપરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સજીવ જ્યારે શાંત અવસ્થામાં કોઈ પણ પ્રવૃત્તિ દર્શાવતું નથી અને શાંત રીતે બેઠે છે અથવા તો કોઈ પણ જગ્યાએ સ્થિર જે છે એ રહે છે, છતાં પણ તેને ઉર્જાની જરૂરિયાત હોય છે। હવે આપણે પ્રથમ કીધું કે કોઈ પણ જગ્યાએ આપણે ચાલીને જઈએ છીએ અથવા તો સવારી સાયકલની કરીએ છીએ ત્યારે ઉર્જા વપરાય છે, પરંતુ જ્યારે કોઈ પણ સજીવ સ્થિર અવસ્થામાં હોય છે ત્યારે પણ ઉર્જાની જરૂરિયાત હોય છે। તો મિત્રો, આ ત્યારે જે ઉર્જા જોઈએ છે એ ઉર્જા કઈ રીતે વપરાય છે? તો કે એ જે ઉર્જા આપણા શરીરના જે આંતરિક અંગો છે કે જે આપણા શરીરની રક્ષણ અને જાળવણી માટે સતત કાર્યરત છે એવી ક્રિયાઓ કરવા માટે પણ જે છે ઉર્જાની જરૂરિયાત રહેલી હોય છે। અને આ જે ઉર્જા છે એ આપણને એકમાત્ર સ્ત્રોત એટલે કે પોષણ દ્વારા પ્રાપ્ત થાય છે। તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે આ પોષણ જે છે એ શા માટે જરૂરી છે? તો કે કોઈ પણ સજીવ પોતાના શરીરનું શું કરે કે કોઈ પણ સજીવને પોતાના શરીરના રક્ષણ માટે, સમારકામ માટે, જાળવણી માટે વૃદ્ધિ માટે વિકાસ માટે અને પ્રોટીન સંશ્લેષણ માટે આ બધા જ નિર્માણ માટે રક્ષણ, સમારકામ, જાળવણી, વૃદ્ધિ,
विकास અને પ્રોટીન નિર્માણની માટે કોઈ પણ સજીવના શરીરને ઊર્જા સ્ત્રોતની જરૂરિયાત હોય છે અને આ ઊર્જા સ્ત્રોત કોઈ પણ સજીવ છે એ પોષણ કે ખોરાકના સ્વરૂપમાં બહારથી પ્રાપ્ત કરે છે એટલે પોષણ અથવા તો ખોરાક છે કોઈ પણ સજીવના શરીરની અંદર બહારથી જે છે એ અંદર દાખલ કરવો પડે છે તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કીધું કે કોઈ પણ સજીવને આ જે ખોરાક છે એ બહારથી પ્રાપ્ત કરવો પડે છે તો સજીવ છે ઈ પોતાનો ખોરાક સજીવ પોતાનો ખોરાક અથવા તો પોષણ કેવી રીતે પ્રાપ્ત કરે છે કોઈ પણ સજીવ એટલે કે જીવંત સજીવ જે છે ઈ પોતાનો ખોરાક કેવી રીતે મેળવે છે તો આપણે જોયું હતું આગળ કે પોષણ અથવા તો જૈવિક ક્રિયાથી માત્ર બધા જ જીવંત સજીવોમાં થાય છે તો બધા જ સજીવો હવે બધા જ સજીવો એટલે કેવા તો કે આપણે ગયા વિડિયો લેક્ચરમાં કીધું હતું કે સજીવો જે છે કોષના આધારે બે પ્રકારના છે એક કોષીય સજીવો અને બહુકોષીય સજીવો એટલે અહીંયા આપણે બધા જ સજીવો તરીકે યાદ રાખશું એક કોષીય સજીવો અને બહુકોષીય સજીવો આ બધા જ સજીવોને પોષણ તરીકે એટલે કે ઊર્જા અને પદાર્થોની જરૂરિયાત હોય છે જેની જરૂરિયાત હોય છે ઊર્જા અને પદાર્થોની જરૂરિયાત હોય છે તો મિત્રો આ ઊર્જા અને જે પદાર્થો છે એ આવા બધા જ સજીવો એટલે કે એક કોષીય અને બહુકોષીય સજીવોને પ્રાપ્ત કરવાના એટલે કે મેળવવાના જે રસ્તાઓ કે જે માર્ગ છે એ જુદા જુદા છે એટલે કે આ ઊર્જા અને પદાર્થો મેળવવાના માર્ગ ભિન્ન ભિન્ન છે કેવા છે મિત્રો બંનેના જે રસ્તાઓ એટલે કે પોષણ મેળવવાના જે માર્ગ છે જુદા જુદા છે કારણ કે એક કોષીય સજીવોને પ્રાણીઓની જેમ ખોરાક મેળવવા માટે મુખ હોતા નથી એટલા માટે દરેક સજીવને પોષણ મેળવવાની રીત પણ જુદી જુદી હોય છે તો મિત્રો આ જેવી સજીવ પોતાનો ખોરાક કઈ રીતે પ્રાપ્ત કરે છે તો કે બધા સજીવો પોતાનો ખોરાક જે છે એ મેળવવાની રીત જુદી જુદી હોય છે હવે મિત્રો આપણે આગળ વધીએ ત્યારે હવે આપણે ચર્ચા કરીશું કે આ જે પોષણ છે એટલે કે આપણે જેને ન્યુટ્રિશન કહીએ છીએ એ પોષણ કેટલા પ્રકારના તો મિત્રો આપણે ચર્ચા કરીએ પોષણના પ્રકારો વિશે શેના વિશે ચર્ચા કરીએ આપણે પોષણના પ્રકારો વિશે ચર્ચા કરીએ તો દરેક સજીવને ખોરાક મેળવવાની રીત જુદી જુદી છે એટલા માટે પોષણ પદ્ધતિ પણ મુખ્ય બે પ્રકારની છે સ્વયં પોષી પોષણ પદ્ધતિ કે જેને ઇંગ્લિશમાં કહેવાય ઓટોટ્રોફિક ન્યુટ્રિશન
प्रथम पोषण पद्धति नु नाम तो के स्वयंपोषी पोषण पद्धति जेने इंग्लिश में कहवाय ऑटोट्रॉफिक न्यूट्रिशन के जेनो मतलब अपने आगळ જોઈએ। બીજી પોષણ પદ્ધતિ કે જેને કહેવાય વિષમ પોષી પોષણ પદ્ધતિ કે જેને ઇંગ્લિશમાં કહેવાય હિટ્રો ટ્રોફી ન્યુટ્રીશન। विद्यार्थी मित्रों आ थी गई पोषण ना आधारे बे प्रकारनी पोषण पद्धति। प्रथम स्वयं पोषी पोषण पद्धति के जेने इंग्लिश में कहेवाय ऑटोट्रॉफिक न्यूट्रिशन। बीजी विषम पोषी पोषण पद्धति के जेने इंग्लिश में कहेवाय हेटरोट्रॉफिक न्यूट्रिशन। तो हवे आ बन्ने पोषण पद्धति विषे आपणे थोड़ी माहिती मेळवीए। त्यारे प्रथम स्वयंपोषी पोषण पद्धति इंग्लिश नाम शुं हतुं एनुं तो के ऑटोट्रॉफिक न्यूट्रिशन। तो विद्यार्थी मित्रों ऑटोट्रॉफिक अथवा तो એનું નામ છે સ્વયંપોષી, જેવું તેનું નામ છે તેવી જ પોતે વ્યાખ્યા દર્શાવે છે। સ્વયં એટલે કે જાતે, પોતાની મેળે, પોતાની જાતે, અને પોષી એટલે કે પોષણ, તો કે પોતાનું જે પોષણ છે ઈ પોતાની જાતે જ બનાવે છે એવા સજીવોને કહેવાય સ્વયંપોષી સજીવો, અને એવી જે પોષણ પદ્ધતિ છે એને કહેવાય સ્વયંપોષી પોષણ પદ્ધતિ। તો સ્વયંપોષીની આપણે વ્યાખ્યા કરવી હોય તો આપણે કઈક વ્યાખ્યા લખી શકીએ। કેટલાક સજીવો અકાર્બનિક સ્ત્રોત ઉપરાંત પાણી અને કાર્બન ડાયોક્સાઇડનું રૂપાંતર સરળતમ પદાર્થોમાં કરે છે। કેટલાક સજીવો અકાર્બનિક સ્ત્રોત ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું જે છે સરળતમ પદાર્થમાં રૂપાંતર કરે છે, અને જે છે એવા સજીવોને સ્વયંપોષી સજીવો કહે છે। તો મિત્રો આ સ્વયંપોષી સજીવોની અંદર કોનો કોનો સમાવેશ થાય તો ઉદાહરણ આપણે જોઈએ કે સ્વયંપોષીની અંદર ઉદાહરણ તરીકે કોણ આવે, તો કે મિત્રો પોતાનો ખોરાક જે જાતે બનાવશે ઈ સ્વયંપોષીમાં આવશે। તો સ્વયંપોષીમાં આવે બધી જ લીલી વનસ્પતિ અને કેટલાક જીવાણુ એટલે કે બેક્ટેરિયા। હવે શું કામ બેક્ટેરિયા અને શું કામ લીલી વનસ્પતિ જ સ્વયંપોષીમાં આવે ઈ આપણે આગળ એનો વિસ્તૃત અભ્યાસ કરશું ત્યારે એની માહિતી મેળવશું। ત્યારબાદ આપણે બીજી પોષણ પદ્ધતિ જોઈએ કે જેને કહેવાય વિષમ પોષી પોષણ પદ્ધતિ કે જેનું ઇંગ્લિશ નામ છે હેટરોટ્રોફિક
न्यूट्रिशन, विषम पोषी, विषम पोषी इतले अर्थ थाय विषम इतले के अन्य ऊपर आधार राखो, विषम इतले अन्य बीजा सजीव ऊपर आधार राखो ने पोषी इतले के पोषण, जे सजीवो पोताना पोषण माटे कोई अन्य सजीव ऊपर आधार राखे तो एवा सजीवो ने केवाय विषम पोषी सजीवो, अने एवी पोषण पद्धति ने केवाय विषम पोषी पोषण पद्धति। तो विषम पोषी नी अंदर आपने कई लखी सकिए के खोराक अथवा तो पोषण माटे अन्य सजीव पर आधार राखे छे, खोराक अथवा तो पोषण माटे अन्य सजीवों ऊपर आधार राखे छे। હવે મિત્રો આપણે આગળ વાત કરી હતી કે જે સજીવો છે એ પોતાના રક્ષણ અને સમારકામ માટે ઊર્જા તરીકે ખોરાક જે છે એ મેળવે છે, તો આ જે બહુકોષીય સજીવો રક્ષણ વૃદ્ધિ અને વિકાસ માટે એને શેની જરૂરિયાત છે तो के एना माटे एने खोराक नी जरूरियात छे, शेनी जरूरियात छे खोराक, ने ई खोराक जे छे एने बहार थी प्राप्त करवो पड़े छे। हवे आ जे बहार थी जे खोराक एटले के जे पोषण मेळवे छे ई खूब ज जटिल स्वरूप नो होय छे, केवा स्वरूप मां होय छे आ जे खोराक, तो के जे बहार थी मेळववामां आवेलो खोराक जटिल स्वरूप में होय छे। तो बहुकोषीय सजीवोना जे कोषो छे आवो जटिल स्वरूपनो खोराकनो सीधे सीधो उपयोग ऊर्जामां करी शकता नथी, एटले आवा जटिल स्वरूपना खोराकनो सौ प्रथम तेनो सरल स्वरूपमां रूपांतर થવું જરૂરી છે। આ સરળ સ્વરૂપમાં રૂપાંતર થાય ત્યારે જ આપણા બહુકોષીય સજીવો તેનો ઊર્જા તરીકે ઉપયોગ કરી શકે છે। તો આ જે ખોરાકનું જે જટિલ સ્વરૂપમાંથી સરળ સ્વરૂપમાં રૂપાંતર આપણે આગળ કીધું રાસાયણિક ક્રિયા તરીકે ઓક્સિડેશન અને રિડક્શન ઉપરાંત વિઘટન થાય, તો આ સરળ સ્વરૂપ જટિલ સ્વરૂપમાંથી સરળ સ્વરૂપમાં રૂપાંતર થવા માટે ખોરાકનું વિઘટન થશે। શું થશે મિત્રો? જટિલ ખોરાકનું વિઘટનની જે રાસાયણિક પ્રક્રિયા થશે, તો આ વિઘટન થવા માટે શરીરની અંદર જરૂરિયાત હોય છે જૈવિક ઉદ્દીપકોની, જેની જરૂરિયાત હોય છે ખોરાકને જટિલમાંથી સરળ સ્વરૂપમાં વિઘટિત કરવા માટે જૈવિક ઉદ્દીપકો અથવા તો એને ઉત્સેચકો પણ કહેવાય। આ ઉત્સેચકો છે એ ખોરાકના જે જટિલ એટલે કે મોટા અણુઓ છે એનું સરળ એટલે કે નાના અણુમાં વિભાજન કરે છે, અને આ નાના અણુમાં વિભાજન થઈ ગયા બાદ સજીવ જે છે એ ઊર્જા માટે ખોરાક જે છે એ પ્રાપ્ત કરે છે। હવે આપણે જોઈએ કે આ વિષમપોષી સજીવ, આપણે કીધું કે વિષમપોષીય સજીવને ખોરાક બહારથી પ્રાપ્ત કરવો પડે છે, તો હવે આ સજીવો છે એટલે કે વિષમપોષીય સજીવો પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે પોતાને જીવંત રહેવા માટે ખોરાક એટલે કે પોષણ જરૂરી છે, અને આ પોષણ જે છે એ સજીવો એટલે કે વિષમપોષીય સજીવોને પ્રત્યે
प्रत्यक्ष के परोक्ष रीते कोना ऊपर आधार रखे तो के स्वयं कोशीय सजीवों ऊपर। विषम कोशीय सजीवों ने पोतानु अस्तित्व टकावी राखवा माटे जे पोषणनी जरूरियात छे ए पोषण जे छे प्रत्यक्ष के परोक्ष रीते तेने स्वयं कोशीय सजीवों ऊपर आधार राखवो पड़े छे। स्वयं कोशीय सजीवोनी ऊपर शुं काम आपणे आधार राखवो पड़े, कारण के आपणे आपणो खोराक एटले के कोई पण जीवंत सजीव पोतानो खोराक जाते बनावी शकता नहीं। जारे स्वयं पोषी जेसी पोतानो खोराक पोताना माटे पण बनावे छे, उपरांत एनी ऊपर जे आधार राखनारा विषम पोषीओ छे एना माटे पण बनावे छे। एटला माटे आपणे स्वयं पोषीमां उदाहरण जोयुं तुं लीली वनस्पति, एटले के सजीवोनो जे खोराक छे ए मुख्यत्वे वनस्पतिओ ऊपर आधार राखे छे। तो विद्यार्थी मित्रों, अहीं थी आपणे पोषणनी बे रीत, स्वयंपोषी एटले के ऑटोट्रॉफिक न्यूट्रिशन, बीजू विषमपोषी एटले के हिटरोट्रॉफिक न्यूट्रिशन। हवे आपणे एमांनी जे प्रथम पोषण पद्धति छे के जेने स्वयंपोषी पोषण कहे छे तेनो खूब ज विस्तृत अभ्यास आपणे करवानो छे।